એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં. હાલમાં વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠા નજીક આવી રહી છે ત્યારે તેને VIPની ફેસિલિટી કેવી હશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. જયરામ ગીરી બાપુએ નામી અનામી હસ્તીઓ હોય ત્યાં આવશે તેમના માટે અલગ VIP વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો સૌ પ્રથમ VIP લોકોને રહેવાની વ્યવસ્થા માટે અલગ VIPના ટેન્ટ બનાવવામાં આવ્યા છે, જે તમે આ ફોટામાં જોઈ શકો છો. આવી રીતે ટેન્ટ બનાવવામાં આવ્યા છે, તેમાં VIP નામી અનામી હસ્તીઓ 7 દિવસ હાજર રહેવાના છે. ત્યાં રહેશે. અને આજે બીજા ફોટામાં તમે જોઈ રહ્યા છો તે VIPના ડાઇનિંગ એન્ડ મીટિંગ છે, એટલે ત્યાં VIP લોકોને જમવાની વ્યવસ્થા અને વાતચીતની મીટિંગની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે. આવી રીતે તેમના માટે અલગ મોટો કેમ્પ બનાવવામાં આવી રહ્યો છે જેમાં VIP બેસી શકે. અને આ ફોટામાં તમે આ VIPના ડાઇનિંગ એન્ડ મીટિંગની જે કેમ્પ છે બનાવવામાં આવ્યો છે તેની અંદરની આવી વ્યવસ્થા રહેશે બેસવાની. અને જે આ ફોટામાં તમે જોઈ રહ્યા છો તેમાં ખુરશીઓ અલગ અલગ રીતે ગોઠવવામાં આવી છે જેમાં મીટિંગ પણ કરી શકાય છે. VIP લોકો આવી રીતે આ ખુરશીઓમાં બેસે અને સ્વયંસેવકો દ્વારા તેમને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. અને આ ફોટામાં તમે જે જોઈ રહ્યા છો તે રેસ્ટરૂમ છે જેમાં VIP લોકો અને વગેરે બધા જ લોકો આરામ કરી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે આ જે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા છે, તેમાં યજમાનો યજ્ઞ કરશે અને યજ્ઞમાં પણ VIP લોકો આવવાના છે, તેથી VIPની અલગ ફેસિલિટી યજ્ઞશાળામાં પણ કરવામાં આવેલી રહેશે. મિત્રો, વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠામાં આપણા નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, આનંદીબેન પટેલ વગેરે મહેમાનો ત્યાં આવવાના છે. દરેક લોકોની VIPની વ્યવસ્થામાં ખામી ન રહે તેના માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. શું તમે પણ આ વાળીનાથના પ્રસંગમાં જવાના છો? નીચે કોમેન્ટમાં જણાવો. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય વાળીનાથ મહાદેવ.